ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા જિલ્લાની લોકસભા સીટ માટે તુષાર ચૌધરીનું નામ જાહેર થતાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ. ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સમન્વય સમિતિમાં સાબરકાંઠા જિલ્લા લોકસભા સીટ માટે ખેડબ્રહ્મામાં વિધાનસભાના ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરીનું સાબરકાંઠા જિલ્લા લોકસભા સીટ માટે નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ખેડબ્રહ્મા ખાતે આવેલ તેમના નિવાસસ્થાને તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓને પૂરેપૂરા જોશથી સાબરકાંઠા જિલ્લાનું ઘટ સર કરવા માટે કામે લાગી જવા કહ્યું હતું. ખેડબ્રહ્મા વિધાનસભા સીટ જીત્યા હતા ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાની લોકસભા સીટ જીતવા માટેની જવાબદારી તેમના શિરે મૂકવામાં આવી છે ત્યારે તેમના દ્વારા પાર્ટીનો આભાર માનવામાં આવ્યો હતો અને તેમનામાં મુકેલ વિશ્વાસ પૂરો કરવા ખાતરી આપવામાં આવી હતી. બ્યુરો ચીફ કુંજન દીક્ષિત, એચપીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સાબરકાંઠા લોકસભામાં કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે. આ લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર સરકારની જે નિષ્ફળતાઓ છે એને અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે, બેરોજગારી કૂદકે બૂચકે વધી રહી છે, લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે. આજે પરિસ્થિતિ એવી લોકોની, સામાન્ય લોકોની થઈ ગઈ છે કે સરકાર જો ગરીબ મફત અનાજ ના આપે તો પોતાના ઘરમાં ચૂલો ના સળગાવી શકે એટલી ગરીબીમાં ધકેલી દીધા છે. એના માટે કેન્દ્ર સરકાર જ નિષ્ફળ છે અને ખોટી ખોટી જાહેરાતો કરીને, તાઇફાવ કરીને પ્રજાના પૈસા નષ્ટ કરવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષમાં કોઈ કામો કર્યા નથી. લાખો કરોડોની લોન મોટા ઉદ્યોગપતિઓની માફ કરવામાં આવે છે જ્યારે ગરીબોને કોઈ રાહત આપવામાં આવતી નથી. એટલે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અમદાવાદથી આપણે હિંમતનગર આવીએ તો જે ફ્લાયઓવરની કામગીરી ચાલે છે, હું 2014માં મિનિસ્ટર હતો ત્યારના મેં મંજૂર કર્યા છે. આજે 2024 થવા જઈ રહી છે, હજી સુધી એ ફ્લાયઓવર પણ એ લોકો પૂરા કરી શક્યા નથી. એ જ બતાવે છે કે આ સરકાર કઈ રીતની કામગીરી કરી રહી છે. હિંમતનગરને રેલવેથી સાંકળવું જોઈએ, એ રેલવે બાબતે પણ કોઈ એવી મોટી કામગીરી થઈ નથી. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને અમે પ્રજા સમક્ષ લઈ જઈશું અને ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં જે ભ્રષ્ટાચારની જે વાતો સંભળાઈ રહી છે એને પણ અમે ઉજાગર કરીશું. કારણ કે લગભગ 7,985 કરોડ જેટલું માતબર દાન ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. કોઈ રાજીખુશીથી દાન આપે તેનો અમને કોઈ વાંધો નથી, પણ કેટલીક જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ઇન્કમટેક્સની રેડ પડી, કોઈ જગ્યાએ ઈડીની રેડ પડી, કોઈ જગ્યાએ સીબીઆઈની રેડ પડી ને એ પછી ઇલેક્ટ્રોનિક બોન્ડ ખરીદીને એ પૈસા ભારતીય જનતા પાર્ટીને આપ્યા તો આ રેડ સમાપન થઈ ગયું, એનો વીટો વળી ગયો, એ પ્રકારની ઘટના પણ જોવા મળી છે. અને મારે કહેવું ના જોઈએ પણ કોવિડ વેક્સિન માટે પણ એ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એને પણ 50 કરોડનું ઇલેક્ટ્રોનિક બોન્ડ થકી ભારતીય જનતા પાર્ટીને દાન આપ્યું છે. અને એ ગુણવત્તા વગરની કોવિડ વેક્સિન આપણે બધાએ જ લીધી છે. એના કારણે તમે જોઈ શકો છો કે આજે 25 વર્ષનું યુવાન નવરાત્રિમાં ગરબા કરતું હોય ને એકદમ ઢળી પડે એનું મૃત્યુ થાય. કોઈ જીમમાં કસરત કરવા ગયો હોય, કોઈ સવારે મોર્નિંગ વોક માટે ગયો હોય, કોઈ સામાન્ય રીતે સામાન્ય ચાલતો હોય કે સામાન્ય દૈનિક ક્રિયા કરતો હોય ને બિચારો ઢળી પડે ને હાર્ટ એટેકથી એનું મૃત્યુ થાય છે, એનું જવાબદાર મૂળ કારણ પણ આ કોવિડ વેક્સિન છે. એટલે આ બધી જે લોકોના જીવ સાથે પણ ચેડા કરીને આ ભારતીય જનતા પાર્ટીએ જે કારનામા કર્યા છે એ અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીએ.